नमस्कार विद्यार्थी मित्रों, जय भगवान। केम छो? आनंद मन आपना परिवारना बधा सभ्यों कुशल हशे, आनंदित हशे, निरोगी हशे एवी अपेक्षा। हवे आपणे पांचमो चेप्टर, गणितनी अंदर पांचमो चेप्टर समांतर श्रेणी। आ समांतर श्रेणी छे मित्रों, ए आपणे अगाउना वीडियो में एनी थोड़ी प्राथमिक माहिती मेळवी हती कि प्रथम पद, द्वितीय पद, तृतीय पद, चतुर्थ एवी रीतना आगळ पद लीधा हता। पछी तफावत विशे पण आपणे माहिती मेळवेली हती कि तफावत जोता होय तो पांच पांचेना बे पदोनी बाद बाकी करवी, जेम के बीजामांथी पहेलुं पांच पांच ने बे पद एटले छेल्ला पदमांथी आगळनुं पद बाद करवुं। जेम के बीजा पदमांथी पहेलुं, त्रीजा पदमांथी बीजू पद बाद करवुं, चौथा पदमांथी त्रीजू पद बाद करवुं, ए रीते आपणे तफावत मेळवेलो हतो। हवे आगळ वधीए आपणे, आ दाखलानी शरूआत करीए तो एमां एम कहेवामां आवे, जेम के आ एक पहेलो दाखलो छे, उदाहरण 2, 7, 12, 17 એ સમાંતર શ્રેણીનું દસમું પદ શોધો। હજુ આપણે પ્રાથમિકમાં ભણતા હોઈએ તો સ્વાભાવિક આપણે આ રીતે કરતા હોઈએ કે ભાઈ પહેલું છે 2, 5, 7, 12, 17, 22, 27, 32, 37, 42 ગણીએ આપણે, એક મિનિટ, કેટલા સ્ટેપ થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। તો આપણે આ રીતે કંઈક ભાઈ 47 આવે, એનું દસમું પદ 47 આવે, બરોબર છે મિત્રો? આ તો મેં અહીંયા દસમું પદ લખ્યું, માની લો કે 10 પદની બદલે પાછળ એક શૂન્ય લગાડી દઉં, 100મું પદ શોધો। તો જુઓ આ રીતે કરવા જાય ને મિત્રો તો તમારા પેપરની 3 કલાક પૂરી થઈ જાય। 2 માર્કનો દાખલો પૂછાતો હોય તો 2 માર્કની તમારી 3 કલાક બગડે છે, તો આ રીતે નથી કરવાનું। એને માટે જે સૂત્ર છે મિત્રો, એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું, કે સૂત્ર છે એ સૂત્ર અહીંયા લખું છું, ધ્યાન આપજો। an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી, કૌંસ પૂરો, ડી। જુઓ an બરાબર a પ્રથમ પદ વત્તા જેટલા પદ કીધા હોય એમાંથી એક બાદ કરવાનો, એક બાદ કર્યા પછી તફાવત તેનો ગુણાકાર કરો, એટલે તમને જેટલા પદનું કીધું હોય, જેમ કે 10 પદ છે, 50મું પદ, 85મું પદ, 140મું પદ કીધું હોય તો એ રીતે આપણને પદ મળી જાય। તો આવો મિત્રો આપણે આજે આ દાખલાની શરૂઆત કરીએ। જો સૌ પ્રથમ તો આપણે એ એટલે પ્રથમ પદ, પ્રથમ પદ છે 2, એ બરાબર 2, પછી ડી જોઈએ છે, તો મેં અગાઉના વિડીયોમાં જે કીધું હતું એ જ રીતે કે આગળના પદમાંથી બે પદ પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરીએ, એટલે કે a2 - a1, આપણે પહેલું બીજું જ પદ લઈ, આ તમે ત્રીજું ચોથું એમ લઈ શકો છો, બીજું ત્રીજું પણ લઈ શકો છો, પણ એના કરતાં સહેલું પહેલું બીજું પ્રથમ બે પદ જ લ્યો, જેથી કરીને તમને અનુકૂળ પડે અને સરળતા પડે, ભૂલ ન થાય। હવે ડી બરાબર a2 બીજું પદ 7માંથી 2 બાદ કરો એટલે આપણને મળશે 5। તો મિત્રો આ 5 આવ્યા એનો તફાવત થયો, અહીં લખું છું ડી બરાબર 5, એને એટલે જેટલા પદ કીધા હોય, કેટલા મૂ પદ શોધવાનું છે, તો કે 10મું પદ, નંબર્સ 10 નંબર, તો અહીંયા એન બરાબર 10 આવશે। an યાને કે 10મું પદ શું છે એ આપણે શોધવાનું છે। તો આવો મિત્રો સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી, an એમને n એટલે 10,
तो प्रथम दस पद दस मू पद शू शोधवानु छे ए ए छे बे प्लस एन दस माइनस एक अने तफावत छे पांच तो ए दस बराबर बे वत्ता दस माथी एक बात करो नौ अने पांच। हवे जुओ मित्रों तमे आ स्टेप न लखो तो चालशे सीधो आ लखवानी छूट छे ख्याल आवी जाय तो तमे आ करी शको छो पण जो तमारी भूल थाती होय तो मित्रों तमारे आ पद लखवानुं। हवे आ गणो ए दस बराबर बे प्लस पांच नौ पिस्तालीस એટલે અહીં આવશે પિસ્તાલીસ તો એ દસ બરાબર સુડતાલીસ આવી ગયું અહીં લખશું આપણે કે દસ મું પદ હજુ અહીં મિત્રો લખવાનો જવાબ જવાબમાં દસ મું પદ બરાબર સુડતાલીસ આ સ્પષ્ટ લખવું જેથી કરીને પરીક્ષક પેપર જોનાર શિક્ષકને ખ્યાલ આવી જાય અને જેટલું કામ વ્યવસ્થિત હશે ને મિત્રો એટલો જ તમને ફાયદો છે બરાબર છે તો આ મિત્રો આ રીતે દાખલો ગણવાનો છે। હવે પાછું હું તમને બીજા પણ આના ઉદાહરણ આપું છું એ જુઓ તમે આપણે ઉદાહરણ બે લઈ ઉદાહરણ બે એકવીસ અઢાર પંદર સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીનું પાંત્રીસમું પદ શોધો પાંત્રીસમું પદ શું આવે એ આપણે જોવાનું છે। જુઓ મિત્રો આગળ મેં તમને દસ જ પદ કીધા હતા આમાં થોડુંક વધારે દીધું પાંત્રીસમું। હવે તમે વિચારો છે પહેલાં એકવીસ લખો અઢાર પંદર બાર નવ એમ લખતા જાઓ તો પાંત્રીસમું પદ તમે લેવા જાઓ નહીં ગોતો તમે પ્રાથમિકની રીતે તો કેટલી વાર લાગે અને ભૂલ થવાની પણ શક્યતા છે ને તો એના બે કરતાં બહેતર છે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ કે જેથી કરીને તમને વાંધો ના આવે। હવે જુઓ મિત્રો એ બરાબર પ્રથમ પદ એકવીસ ડી ડી આપણે જોવાનો છે કે ડી કેટલા છે તો એ ટુ માઇનસ એ વન એ ટુ માઇનસ એ વન એટલે ડી મળશે એ ટુ એટલે બીજું પદ અઢાર એમાંથી પ્રથમ પદ એકવીસ બાદ કરો એટલે ડિફરન્સ તફાવત માઇનસ ત્રણ મળે। જો આગળના વિડીયોમાં મેં કીધું હતું તફાવત ધન હોય ઋણ હોય અથવા શૂન્ય પણ હોય તો મિત્રો અહીં જુઓ તફાવત ઋણ આવે છે તો એનાથી મૂંઝાવાનું નહીં હોઈ શકે કેમ નહીં તો આપણે આગળ વધીએ। હવે આ માઇનસ ત્રણ આવ્યા હવે અહીંયા આપણે દાખલો લઈ સૂત્ર સૌ પ્રથમ જુઓ ડી બરાબર માઇનસ ત્રણ એન એન એટલે પદ કેટલામું પદ પાંત્રીસ તો એ પાંત્રીસ લખો અથવા એ એન લખો તો પણ ચાલે પાંત્રીસમું પદ શું છે એ આપણે શોધવાનું છે। હવે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એન એટલે હા પાંત્રીસ જુઓ તો અહીંયા લખશું આપણે એ પાંત્રીસ બરાબર એ એ શું છે એ એટલે પ્રથમ પદ એકવીસ પ્લસ એન માઇનસ વન એન શું છે પાંત્રીસ પાંત્રીસમાંથી એક બાદ કરવાના
તમને મેં અગાઉ જે હમણાં જ કીધું હતું કે તમે એક સ્ટેપ ઓછું લખશો તો ચાલશે, સીધું લખી નાખો, 35માંથી એક બાદ કરો 34. અને ડી ડિફરન્સ શું છે? -3 એને કૌંસમાં રાખજો. જો કૌંસમાં નહીં રાખો ને મિત્રો તો મુશ્કેલી થાય. જુઓ શું મુશ્કેલી થાય, હમણાં બતાવું. જુઓ 34-3 થાય છે ને એવું, તો 34-3 ન થાય, અર્થનો અનર્થ ન થાય એને માટે થઈને આપણે એને કૌંસમાં રાખીએ. હવે તમને મને બધાને ખબર છે કૌંસનો અર્થ શું, ગુણાકાર થાય છે. તો એ 35 = 34 × 3 કરો મિત્રો, +-, કરો ગુણાકાર. 34 × 3 તમારે જ ગુણાકાર કરવાનો છે, અને પછી જુઓ તમે તો 34 × 3 102. હવે એ 35 એટલે કે 35મું પદ 21માંથી 102 બાદ. ના આવડે તો તમે મિત્રો આ રફકામ છે ને એ રફકામ કરવાનું, અને પછી જુઓ આ માઇનસ આ પ્લસ. આપણને ખબર છે કે મોટા પદની નિશાની લખવાની છે, મોટું પદ 102 છે. હવે જુઓ બાદ કરો, 2માંથી 1 જાય 1, 10માંથી 2 જાય 8, એટલે કે 81. તો જવાબ આવશે -81. આ 35મું પદ આવ્યું. જુઓ મિત્રો, એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે શું થાય છે, બરાબર છે. હવે આપણે અહીંયા વ્યવસ્થિત લખવાનું છે કે જવાબ બરાબર જવાબ કરી, અને આપણે લખવાનું છે જવાબ 35મું પદ બરાબર -81. જો અને એને આપણે આ બોક્સ બનાવી અને બોક્સમાં લખીએ ને તો ખૂબ જ સરસ લાગશે, પેપર જોનારને ખૂબ મજા આવશે, બરાબર. આ દાખલો થયો. હજી એક દાખલો પણ તમને આપું છું એટલે તમને બરોબર રીતે સમજાય છે. ઉદાહરણ 3 આપણે લઈ, ઉદાહરણ 3 8, 11, 14, 17 આ સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણીનું કેટલામું પદ જો મિત્રો અહીંયા પણ એક અલગ વસ્તુ આપી છે. આ તો બરોબર છે, પણ કેટલામું પદ એટલે કે એન આપણે શોધવાનું છે. એન આપ્યો નથી, સૂત્ર જ પણ થોડોક ફેરફાર, બરોબર છે. એ બરાબર 8, ડી બરાબર હમણાં આપણે શોધીએ છીએ, એન નથી આપ્યો, એન શોધવાનો છે, પણ એન બરાબર 272. હજુ મિત્રો ડી શોધું છું, તો ડી બરાબર a2 - a1, ડી બરાબર a2, બીજું પદ 11, એમાંથી પહેલું પદ 8 બાદ કરો તો ડી બરાબર 3 આવશે. આ ડીની કિંમત આવી. હવે સૂત્ર an બરાબર a + n - 1 d,
જોજો મિત્રો, હવે અહીંથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અઘરું નથી, એક વખત વ્યવસ્થિત તમે ધ્યાન આપશો એટલે તમને 100% આવડશે. એ એન આપેલા છે આપણને 272, એ પ્રથમ પદ 8 પ્લસ એન નથી આપ્યા અને ડી 3 છે. 272 બરાબર 8 પ્લસ 3 ગુણાકાર, 3n માઇનસ 3. જો n માઇનસ 1 ને 3 ગુણાકાર કર્યો તો 3n માઇનસ 1. હવે આ બે 272 5 પ્લસ 3n બરોબર ને, 8 માંથી 3 બાદ કર્યા એટલે 5 આવ્યા. 5 પ્લસ છે, 5 ને આ બાજુ લઈ આવો, માઇનસ થાય 272 માઇનસ 5 બરાબર 3n. હવે 272 માંથી આપણે 5 બાદ કરીએ તો 267 આવશે, એટલે કે 3n બરાબર 267 બરાબર છે. જુઓ હવે શું કરશું, આના ઉપર તમને ખ્યાલ આવશે. 3 અને એનનો સંબંધ ગુણાકાર છે, 3ને આપણે આ બાજુ લઈ આવશું, ભાગાકાર થશે. મિત્રો જોઈએ, જુઓ એન બરાબર 267 છેદમાં 3, તો એન બરાબર, હવે ધ્યાન આપો, 267ને હું 3થી ભાગાકાર કરું છું, 3 8 24, 2 7, 3 9 27. જુઓ કેટલા આવ્યો જવાબ, 87 બરાબર છે. કોઈ પણ પદ અપૂર્ણાંકનો હોય, પદ અપૂર્ણાંકનો હોય પણ પદની કિંમત અપૂર્ણાંક હોઈ શકે, એ યાદ રાખજો. 18મું પદ હોય પણ 18.5મું પદ ક્યારેય હોય નહીં, 1.5મું પદ, 2.5મું પદ, 3.5મું પદ એવું ક્યારેય હોતું નથી. પદ હંમેશા પૂર્ણેપૂરું હોય છે, એ યાદ રાખજો. તો એન બરાબર 87 તો અહીં લખવાનો જવાબ. હવે 272 આપણને કીધા છે ને, તો 87મું પદ છે એ 272 હોય. અહીંયા લખવાનું કે 87મું પદ 272 છે. આ મિત્રો દાખલો થઈ ગયો અહીંયા, તો આ રીતે તમે આ સ્વાધ્યાયના દાખલા ગણશો તો ખૂબ જ સહેલા લાગશે. તો મિત્રો અહીંયા હવે હું પૂર્ણ કરું છું અને તમને હોમવર્ક આપું છું, એ હોમવર્ક તમે નોંધ કરી લો. મિત્રો હોમવર્ક તમારે ફેરબુકમાં લખવાનો છે અને એ અમે અહીંયા સમયાંતરે, એટલે કે અમુક સમયે તમારી ફેરબુક ચેક કરશું અને એ ફેરબુક બનાવવી ફરજિયાત છે. સ્વાધ્યાય હોમવર્ક સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 2, એનો પહેલો અને બીજો, દાખલા નંબર 4, દાખલા નંબર 5, એનો પહેલો અને બીજો દાખલો. તો મિત્રો આ 5 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા, એ તમે ખૂબ જ શાંતિથી અને સમજી વિચારીને ગણજો, આવડી જશે, અઘરા નથી. તો ચાલો મિત્રો આપણે અહીંયા આ પદ ગોતવાની વાત કરી છે. હવે આગળના વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ આ જ ચેપ્ટર વિશે તમને અલગ બીજી માહિતી આપીશું. તો હવે હું રજા લઉં છું, આવજો મિત્રો.